શેખ હસીનાની ભારત મુલાકાત વખતે દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશનર દ્વારા આપવામાં આવેલા રાત્રિ ભોજનમાં ભારત માટે સૂક્ષ્મ રાજદ્વારી સંકેત આપવાની કોશિશ કરવામાં આવી હતી। બાંગ્લાદેશના હાઈ કમિશનર દ્વારા રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન શેખ હસીના માટે આયોજિત ડિનરમાં ભારત સરકાર માટે એક રસપ્રદ સંદેશ હતો। મહેમાનો માટે તમામ ટેબલ ભારત સાથે જળ સમજૂતી વિલંબિત હોય તેવી નદીઓના નામ પર રાખવામાં આવ્યા હતા। જે ટેબલ પર નદી જળ વહેંચણીની ચર્ચામાં સામેલ ભારતીય અધિકારી બેઠા હતા તેનું નામ તિસ્તા હતું। ભારતીય પક્ષ માટે આ એક સ્પષ્ટ સંદેશ હતો। તિસ્તા બાંગ્લાદેશની સૌથી મહત્વપૂર્ણ નદી છે અને તેની સમજૂતી ઘણા સમયથી વિલંબિત છે, જેને કારણે બાંગ્લાદેશ તરફથી ઘણી હતાશા છે। બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ તિસ્તા નદીની જળ વહેંચણીનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ આ મુદ્દે કોઈ ખાસ પ્રગતિ થઈ નથી। આ મામલે ભારતીય વડાપ્રધાને રણનીતિક મૌન સેવ્યું હતું। જોકે રસપ્રદ વાત એ છે કે જે ઊંચા ટેબલ પર શેખ હસીનાને કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી અને વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીની સાથે બેસાડવામાં આવ્યા હતા, તેને ભારતીય પક્ષને સૂક્ષ્મ સંકેત મોકલવાની રાજદ્વારી કોશિશમાંથી બહાર રાખવામાં આવ્યું હતું, તેનું કોઈ નામ નહોતું।